ભાવનગરના ચકચારી ડમીકાંડમાં વધુ બે આરોપીઓના નામ સામે આવ્યા છે, જે પૈકી આરોપી વિરમદેવસિંહ ગોહિલની એસઆઈટીએ ઉમરાળાથી ધરપકડ કરી છે. આ સાથે ડમીકાંડમાં અત્યાર સુધી ઝડપાયેલા આરોપીઓની સંખ્યા વધીને 38 થઈ ગઈ છે. વિરમદેવસિંહ વતી એક આરોપીએ પરીક્ષા આપી હતી. હાલમાં એસટીમાં નોકરી કરતા વિરમદેવસિંહની ધરપકડ કરીને એસઆઈટીએ વધુ તપાસ હાથ ધરી છે.